એમ તો ઘણી બધી વાર આ શહેરની આ જગ્યાની મુલાકાત લીધી છે, પણ દરેક વખતે આ જગ્યા ઉપર આવવાની એક મજા અલગ હોય છે. એનું કારણ છે, ખાસ કારણ છે, એમ તો આટલા બધા એપિસોડ થયા, ગુજરાતના એક એક ખૂણે અમે આ સફરમાં ફરી વળ્યા છે, પણ ડેલી બોનસ મેં હર ઘર મેં હર દિલ કા અહેસાસ અલગ હોતા હૈ. જેટલા પણ લોકો હોય એમની સાથે મળવાનો અહેસાસ અલગ હોય, તો ડેલી બોનસ મેં હર ઘર મેં હર દિલ કા અહેસાસ અલગ હોતા હૈ, મિલને જુલને કા વ્યવહાર અલગ હોતા હૈ, પર અહેમદાબાદ મેં પાલડી કે લોગો કા પ્યાર કુછ અલગ હી હોતા હૈ. તો બંધુઓ, એ જ અમદાવાદના પાલડીમાં આપણે આજની સફરને આગળ વધારીએ. આજના ફર્સ્ટ પાર્ટિસિપન્ટ બિરવા શાહ, યસ, કેમ છો? બસ ફાઇન. તમે જે કહો એ પહેલાં હું તમને કંઈક કહીશ. હા બિલકુલ બિલકુલ, કેમ નહીં, કે તમે શોમાં જેને બી કહે છો એને મોઢે કહી દો છો, પહેલી તો એ વસ્તુ બહુ ગમે છે, અને ભલે કોઈને ખોટું લાગે કે ના લાગે એમને મજા જ આવે છે. ના પણ એ કહેવાની આદત ક્યાંથી? સૌથી પહેલાં તો કોઈના મોઢા ઉપર એનું ખોટું હોય એ ન કહેવું, એમના ખોટા વખાણ કરવા, એ આદત મને નથી પડી. કેમ? કારણ કે એ આદત હંમેશા હસબન્ડને પડે, અને એ આદત એટલા માટે મને નથી પડી હજુ સુધી. હા, એનીવેઝ કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. હા, બધાને એમ થશે કે કેમ પહેલેથી જ કોંગ્રેચ્યુલેશન્સ કહી દીધું, ક્વોલિફાઈડ તો હજુ થયા નથી, પણ એક બીજા ફેક્ટર અને સેક્ટરમાં એ ક્વોલિફાઈડ થઈ ગયા છે. જસ્ટ હમણાં થોડાક દિવસો પહેલા જ, બે મહિના પહેલા જ તમારા મેરેજ થયા છે. તમે બોલાવ્યો નહોતો એટલે હું આવ્યો નહોતો. એનીવેઝ એટલા માટે અત્યારે તમને કોંગ્રેચ્યુલેશન્સ કહી દઉં છું. કેટલું ઓળખ્યા એકબીજાને? તમે એમને ઓળખી નાખ્યા, એમને સામે પૂછ્યું તો પાછળથી મીંડું નીકળી જાય. બહુ આનંદ થયો મને. એટલે શું, ઘર સંસાર શરૂ થઈ ગયો એનો મતલબ એ થયો? તો કઈ બાબત ઉપર એમની સાથે